ભારતમાં કસાયો કોરોના વાયરસનું સકંજો. કેરળમાં એક જ પરિવારના 5 સભ્યોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. કુલ સંખ્યા 39 પર પહોંચી. ડાકોરની પદયાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ. પદયાત્રીઓની સંખ્યામાં મોટો ઘટાડો. ઓછી ભીડ પાછળ યાત્રાળુઓ કોરોના વાયરસને ઠેરવી રહ્યા છે જવાબદાર. ગુજરાતની મુલાકાતે આવેલા કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુનું નિવેદન. કયો કલમ 370 બાદ કાશ્મીરમાં પરિસ્થિતિ કાબૂમાં. કાશ્મીરમાં રોકાણનો રસ્તો ઝડપથી થશે મોકળો. ગુજરાત યુનિવર્સિટીની સેનેટ અને વેલફેરની ચૂંટણીમાં હોબાળો. રાજભાષા કોલેજમાં એબીવીપી અને એનએસયુ એસામ સામે મતદાન કેન્દ્ર બહાર કરી નારેબાજી. અમદાવાદમાં મેયર અને કમિશનર વચ્ચેનો ગજગ્રાફ ફરી આવ્યો. સપાટી પર મેયરના આદેશ બાદ પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કોંગ્રેસનું આવેદન ન લેતા વિખવાદ થઈ શકે છે કાર્યવાહી. યસ બેંકના સંકટને કારણે સૌરાષ્ટ્રની સહકારી બેંકોનો વ્યવહાર ઠપ. 300 કરોડના વ્યવહાર અટક્યા. 108 શાખામાં યસ બેંકના ચેક ક્લિયર ન થતા મુશ્કેલી. હોળીના તહેવાર પર મહેસાણાના પશુપાલકોને મોટી ભેટ. દૂધસાગર ડેરીએ કિલો ફેટના ભાવમાં 25 રૂપિયાનો કર્યો વધારો. 11 માર્ચથી લાગુ થશે નવો ભાવ.